અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન જે પ્રથમ સત્રાંશની જે પરીક્ષા 2022ની છે એનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન અહીંયા આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંત સુધી જોવા વિનંતી. તો પ્રશ્ન નંબર 1, વિકલ્પો પસંદ કરી એક ઉત્તર આપવાનો છે. તો આ તમારે આ પ્રકારના પ્રશ્નપત્રની અંદર વિકલ્પો આવશે, તો તમારે એમાંથી વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નના જવાબો લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી દરેક પ્રશ્ન વાંચવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ગુણધર્મના આધારે ધાતુની તુલના એટલે કે તફાવત, આ પ્રશ્ન તફાવતમાં પણ પૂછાઈ શકે અને પ્રશ્નની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો તમે આ પ્રમાણે લખી શકો છો. અહીંયા જે તફાવત છે એ પ્રશ્નમાં આ સ્વરૂપમાં પણ પૂછાય અને તફાવતના સ્વરૂપમાં પણ પૂછાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયોગ આપે છે. આ પ્રયોગ એક મોડલ પ્રશ્નપત્રની સ્વરૂપમાં છે. તમારે અન્ય પ્રયોગ પણ તૈયાર કરવાના રહેશે. પ્રયોગ કેવી રીતના લખવો, શું કરવું એની સંપૂર્ણ જ્ઞાન આ વિડીયોની અંદર આપેલું છે. કોઈપણ પ્રયોગ પૂરી પદ્ધતિ અને એની આકૃતિ સાથે દોરવાનો રહેશે. અહીંયા હાઇડ્રાની સ્લાઇડોનું અવલોકન આપેલું છે, જે કલિકા સર્જન દ્વારા જે બીજા સૂક્ષ્મ જીવનું જે ઉત્પન્ન થાય છે, જન્મ આપે છે એનું કલિકા સર્જન અહીંયા આપેલું છે હાઇડ્રાની અંદર. ત્યારબાદ પ્રશ્ન 3ની અંદર ટૂંકા પ્રશ્નો આપશે, જે 1-2 વાક્યના અને 2 માર્ક્સની અંદર હશે. એટલે તમારે મિનિમમ 4 મુદ્દા લખવાના રહેશે. જો આકૃતિ નામ નિર્દેશન આવે તો સંપૂર્ણ આકૃતિ, સ્વચ્છ આકૃતિ, તેમાં દરેક ભાગ સ્પષ્ટ દર્શાવવાનો રહેશે. અહીંયા સિદ્ધાંત આપેલો છે, 4R, વૈજ્ઞાનિક કારણ. તમારે કારણ હોય કે સિદ્ધાંત હોય તો એ જે વૈજ્ઞાનિક સિદ્ધાંત આવતો હોય તે તમારે અવશ્ય લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 4 જે છે એ 4 ગુણો છે, તો લાંબો પ્રશ્ન ગણવામાં આવશે. 4 ગુણના પ્રશ્નમાં ઓછામાં ઓછા 8-1 મુદ્દા લખવા રહેશે, જે મુદ્દાસર જવાબો તરીકે ઓળખવામાં આવે છે. મુદ્દાસર હોય કે પછી ટૂંક ન હોય.
કોષનું કોષ કેન્દ્ર, ટૂંકા પ્રશ્નો, દરેકના બબે ગુણ, ત્રણ ત્રણ ગુણ અથવા તો ચાર ગુણની અંદર આ પ્રશ્નો પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો જોવા પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.